साबरकांठा જિલ્લાના વિજયનગર તાલુકાના ગાડી તરાવ લીકેજ હોવા અંગે ધ્યાન દોરવા છતાં આ ખાડા કારણ કરે છે। ઉપરવાસમાં વધુ વરસાદ પડે તો તરાવ ફાટવાનો સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જાયો છે। વિજયનગર તાલુકાના ગાડી ગામના સરપંચ તેમજ ગ્રામ પંચાયતના સભ્ય દ્વારા નાની સિંચાઈ યોજનાના એન્જિનિયરને તરાવ લીકેજ હોવા અંગેની વારંવાર લેખિત રજૂઆત કરવામાં આવી હતી। આમ છતાં કોઈ કાર્યવાહી ન કરાતા સ્થાનિક લોકોમાં આક્રોશ જોવા ફેલાયો છે। ગામમાં આવેલ ગાડી તરાવ પૈકી ગાડી તરાવ ફાટવાના ભય સતાવી રહ્યા છે। વરસાદ માહોલ દરમિયાન રાજસ્થાનના ઉપરવાસના કારાવાડા પહાડા હરસાવાડા રાણીગામમાં ભારે વરસાદ પડે ત્યારે પાણી ગાડી તરાવમાં આવતા તરાવ ભરાઈ જાય છે। વેસ્ટ વિયર દિવાલમાં લીકેજ જણાતા આ અંગે સિંચાઈના એન્જિનિયરને વારંવાર ધ્યાન દોરવા રજૂઆત કરાઈ હતી, જો કે લીકેજ પૂરવા બાબતે કોઈ ધ્યાન આપેલ નથી અને તરાવ ભરાયા બાદ પાણી લીકેજ થતાં પાણી વહી જતું હોય તરાવમાં સંગ્રહ થતો નથી। લીકેજને કારણે ઉપરવાસમાં ભારે વરસાદ પડે તો તરાવ ફાટી જવાની દહેશત છે। વર્ષ 2006માં પણ આમોદરા તરાવની માફક હોનારત સર્જાય તેવો ભય વર્તાઈ રહ્યો છે। લલિત ડામોર, ZSTV, વિજયનગર। 2018થી વારંવાર જાણ કરીએ છીએ, પંચાયત થ્રુ કરીએ છીએ, પણ આજ સુધી કોઈ ધ્યાન આપતા નથી। તેમ છતાં ફરી વાર કાલે પણ એ લોકો આવ્યા હતા, પણ જોઈને જતા રહ્યા છે। અને આ તળાવનો તમે તારે ખતરો જ છે, અને આ પાણી ઉપરથી રાણી નગર હરસાવાડા બાજુથી આવે છે, કરાવાડા અને નીચલા ગામોમાં ઓખડા કોડિયાવાડા બાળેટા પાલ ડઢવાળનું કોઈ દિવસ નુકસાન થાય એવું પરિસ્થિતિ છે ત્યારે નુકસાન થાય। અને ગાડી ગામનું તો સવાલ જ નહીં, એ તો જતું જ રહેવાનું જરા બી ને બસે, તો એના માટે ઓકે કાર્યવાહી કરવા અમારી ગાડી ગામની વિનંતી છે। આપને ક્યારે રજૂઆત કરવામાં આવી હતી? 2018માં બી કરાવવામાં આવી હતી, 2013 સુધીની વાત છે। આ વારંવાર રજૂઆત કરીએ જ છીએ સિંચાઈ વિભાગને। અધિકારી દ્વારા શું કહેવામાં આવે છે? એ આવે છે, આવીને જુએ છે, એમ જોઈને પાછા જાય છે, કોઈ એમને કોઈ બોલાવતા બી નથી, છૂટછાપ આવીને જાય છે, જોઈને જતા જ રહે છે।